બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આ બુલેટિનના સમાચાર મુંબઈ શેર બજારના સેન્સેક્સમાં સત્તરસો પોઈન્ટનો કડાકો બોલતા રોકાણકારોમાં હાહાકાર મચી ગયો છે સાડા વર્ષ બાદ કોઈ એક દિવસમાં આટલો મોટો ઘટાડો શેર બજારમાં નોંધાયો છે ચીનનું અર્થતંત્ર તાકાત ગુમાવી રહ્યું હોવાના સમાચારને પગલે ચીન સહિત વિશ્વના અગ્રણી બજારોમાં કડાકો બોલતા ભારતના બજાર પણ ઘટ્યા છે પરિણામે રોકાણકારોની ત્રણ લાખ કરોડ જેટલી મૂડી ધોવાઈ ગઈ છે નિફ્ટી પણ પાંચસો પોઈન્ટ જેટલો ઘટ્યો છે જાપાન હોંગકોંગ દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા એશિયન બજારોમાં ભારે વેચવાલી નોંધાયા બાદ યુરોપમાં બ્રિટન ફ્રાન્સ અને જર્મનીના શેરબજાર પણ તોતિંગ ઘટાડો નોંધાતા વૈશ્વિક ઉથલપાથલનો વિષય ચીનની શાખ ઉપર આંગળી ચિંધી રહ્યો છે દરમિયાન રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારતના અર્થતંત્રનો ઢાંચો એટલો મજબૂત છે કે બહારના આર્થિક પ્રવાહોથી જરાય વિચલિત થાય તેમ નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસપૂર્વક કહ્યું છે કે નાગા શાંતિ સમજૂતી કરારના ફળ સ્વરૂપે પૂર્વોત્તરમાં સકારાત્મક પરિણામ મળશે તેમણે કહ્યું છે કે દશકાઓથી કાયમ રહેલા હિંસાના વાતાવરણને હવે વિરામ મળશે આઝાદી અગાઉથી જ નાગાલેન્ડમાં ઉગ્રવાદ અને હિંસાનું વાતાવરણ હતું બધી જ સરકારોએ આ વાતાવરણ સુધરે તે માટે પ્રયાસ કર્યા હતા પૂર્વોત્તરના વિકાસથી દેશ નવી સિદ્ધિની ઉંચાઇઓ પ્રાપ્ત કરશે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીએ દેશની મહાન સ્વાતંત્ર્ય સેનાની રાણી ગાયદિલ્યુના જન્મશતાબ્દી સમારંભને સંબોધિત કરતા જણાવ્યું કે રાણીમાએ માત્ર બારથી પંદર વર્ષની વચ્ચે પૂર્વોત્તરમાં ગાંધીજીનું ગૌરવગાન કર્યું હતું વીરતાપૂર્ણ કાર્ય કરવા બદલ તેમને નાગાલેન્ડની લક્ષ્મીબાઈ કહેવાય છે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાણી ગાયદિલ્યુની સ્મૃતિ કોલંબો ખાતે રમાયેલી બીજી બસો ઇઠ્યોતેર રનથી ભવ્ય વિજય થયો છે એક વર્ષ બાદ ભારતને જીતની તક મળી છે અને બે ટેસ્ટ મેચની શ્રંખલા એક એક થી બરાબર થઈ ગઈ છે વિરાટ કોહલીને કપ્તાન તરીકે પાંચ ટેસ્ટ મેચ બાદ વિજય મળ્યો છે કે એલ રાહુલ મેન ઓફ ધી મેચ બન્યો છે ભારતીય ટીમની જીત માટે સ્પિનર આર અશ્વિનને મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો તેણે બીજા દાવમાં બેતાલીસ રનમાં શ્રીલંકાની પાંચ વિકેટ ઝડપી હતી તો અમિત મિશ્રાએ ત્રણ વિકેટ ઝડપી હતી ઉમેશ યાદવ અને ઈશાંત શર્માએ એક એક વિકેટ ઝડપી હતી અગાઉ શ્રીલંકાએ ચોથા દિવસના સ્કોર બે વિકેટ અને બોતેર રન બાદ આજે રમતની શરૂઆત કરી હતી શ્રીલંકાનો દાવ એકસો ચોત્રીસ રને સમેટાયો હતો વરસાદના વિઘ્નના કારણે થોડીવાર રમત બંધ રહી હતી ત્યારે શ્રીલંકાના નવ વિકેટ એકસો ત્રીસ રન જોકે વરસાદ બંધ થતાં રમતની શરૂઆત થતા જ શ્રીલંકાએ છેલ્લી વિકેટ ગુમાવી હતી ભારતીય ટીમે કોલંબો ટેસ્ટ જીતીને બાવીસ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સ્વપ્ન સાકાર કર્યું છે શ્રીલંકાના મહાન ખેલાડી કુમાર સંગાકારાની આ આખરી ટેસ્ટ મેચ હતી જેને સૌએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું શ્રાવણ માસના બીજા સોમવારે જ્યોતિર્લિંગ સોમનાથ ના દર્શન કરવા માટે દેશભરમાંથી શિવ ભક્તો બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા અને વિશેષ શણગાર દર્શનનો નો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો સોમનાથ દાદાના સાનિધ્યમાં પાઠાત્મક તથા હોમાત્મક લઘુ ખાસ મહત્વ હોવાથી શિવ વંદના માટે ભક્તો દર્શન સાથોસાથ લઘુ રુદ્રમાં પણ જોડાયા હતા અરબી સમુદ્ર કિનારે આવેલા આ મનોહર શિવાલયમાં વહેલી સવારથી દર્શન ખુલે તે પહેલા ભક્તો કતારબંધ ગોઠવાઈ ગયા હતા વડોદરા ખાતે સકળ જૈન સંઘ દ્વારા મૌન રેલીનું આયોજન કરી સંથારા સામે રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને બદલવા રાષ્ટ્રપતિને વિરોધ અરજી મોકલવા માટેનું આવેદનપત્ર કલેક્ટરને સોંપ્યું હતું જૈન ધર્મમાં મોક્ષ પ્રાપ્તિ માટે અન્ન જળ છોડીને જીવ ત્યાગ કરવાની પરંપરા ખૂબ પાવનકારી ગણાય છે તેવો મુદ્દો જાહેર જનતા સમક્ષ રજૂ કરવા માટે યોજાયેલી રેલીમાં જૈન સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા સકળ જૈન સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહે કહ્યું હતું કે ધર્મ જેવા આસ્થાના વિષયને કાયદાશીલ અર્થઘટનથી બહાર રખાય તેવી વિનંતી ગામે ગામના જૈન સંઘ દ્વારા રાષ્ટ્રપતિને થનાર છે આ આ સાથે સમાચાર સમાપ્ત કરીએ છીએ નમસ્કાર